तो बनासकांठा जिल्लाना डीसा तालुकामां लग्नની લાલચે સગીરાનું યુવકે અપહરણ કર્યું. લગ્નની લાલચે રસાણા ગામેથી સગીરાને ભગાડી જનાર શ્રવણ ઠાકોર નામના યુવક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના 5 ગામને જોડતા કાચા રસ્તા ઉપર ડુંગરની ભેખડ ધસી પડતા વાહનોની અવરજવર બંધ પડી ગઈ, જેના કારણે કેદા, છોટી ઉંમર, કુપા સહિત મહારાષ્ટ્રથી આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવામાં આવતા આખરે ગ્રામજનોએ જાતે રસ્તા પર ઉતરી પથ્થરો હટાવી સાફ સફાઈ કરી હતી. આ રીતે વરસાદ વધારે પડી ગયો તો આખો આ દહડી પડેલું છે, જેમાં આરંભી વિભાગને પણ અમે કહીએ છીએ અને સરકારશ્રીને પણ રજૂઆત કરીએ છીએ, પરંતુ અમારું કોઈ ધ્યાન રાખતું નહીં. આ રસ્તો આ દહડી પડેલ છે તો અમે ગામવાળા જાતે આવીને આ રસ્તો અમે હાથથી સાફ કરી પછી ગાડીઓ કાઢીએ છીએ. 21મી સદીનું ભારત આત્મનિર્ભર અને સ્વાવલંબી બને તેવા હેતુ સાથે લઘુ ઉદ્યોગો ભારતી વડોદરા અને સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર સાથે MOU કરવામાં આવ્યું. ભારતમાં હાલ 550થી વધારે ઉદ્યોગ ક્ષેત્રમાં કાર્યરત છે, ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટી ગુજરાતનું એક ખૂબ જ જૂનું વિશ્વવિદ્યાલય છે, જેની સ્થાપના ગ્રામીણ ભારતના ઉત્થાન માટેની દીર્ઘદ્રષ્ટિ સાથે કરવામાં આવી. ત્યારે આ બંને સંસ્થાઓ એકબીજાને ઔદ્યોગિક તાલીમ, મુલાકાત, પરિસંવાદ, જોબ પ્લેસમેન્ટ, સહયોગ અને સંશોધન સહિત તાલીમ સંબંધિત સહયોગ કરશે. આવનારા સમયમાં અમે કામ કરીશું. સૌથી પહેલું છે કે ટ્રેનિંગ, ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ. આજે સ્ટુડન્ટ્સને આપણે કેવી રીતે ટ્રેનિંગ આપી શકીએ, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ, ગેસ્ટ લેક્ચર, એમના માટેની ટેસ્ટિંગ ફેસિલિટી, કન્સલ્ટન્સી અને સ્વાવલંબી ભારતની જે અમારી યોજના છે એ વધારે ને વધારે આજનું યુગ એ ઉદ્યોગ તરફ વળે અને જોબ તરફ ના વળે એને લઈને અમે લોકો આ એક પહેલ કરી રહ્યા છે. લઘુ ઉદ્યોગ ભારતી અને એના ચેરમેન વિપુલભાઈ ચૌધરી એ બધાએ બહુ ઇનિશિયેટિવ લઈને સરદાર પટેલ વિશ્વવિદ્યાલય સાથે અને સરદાર પટેલ યુનિવર્સિટી સાથે એક MOU કરવાનું નક્કી કર્યું, જેથી ઇન્ડસ્ટ્રી અને એકેડેમી વચ્ચેની જે ગેપ છે પૂરી થાય અને વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ માટે અને બીજી બધી જે તકો છે, જે પ્રેક્ટિકલ તકો એને મળતી હોય છે, એ પ્રેક્ટિકલ તકો મળે એ માટેનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.